ગુજરાતમાં નોકરી માટેની દરેક ભરતી ને લઈને કોઈ ને કોઈ વિવાદ થતો રહે છે તાજેતરમાં જામનગરના યુવાન જૂનાગઢની કૃષ્ણા નામની યુવતીએ પરીક્ષા વગર પોલીસમાં નોકરી અપાવી દેવાની માયાજાળ રચી નોકરી મેળવવા ઈચ્છતા બાર લોકો પાસેથી કુલ રૂપિયા પંદર લાખ પડાવી લીધા હતા પરીક્ષાનું પરિણામ જાહેર થયા પછી પૈસા ચૂકવનારાઓનું નામ લિસ્ટમાં ન જોવા મળતા પીડિતોએ પોલીસનો સંપર્ક કરતા કૌભાંડ ઉઘાડું થયું હતું યુવતી જુનાગઢની હોવાની તથા કેન્યાની નાગરિકતા ધરાવતી હોવાની માહિતી છે કૃષ્ણા ભરડવા યુવતી કેન્દ્રીય મંત્રીની ભત્રીજી હોવાનો દાવો કરી બધાને શીશામાં ઉતારતી હતી જામનગરનો જૈનેશ પરસાણા કૃષ્ણાનો પ્રેમી હોવાનો અહેવાલ છે બંને ઠગાઈના રૂપિયા લઈ વિદેશ ભાગી જવાની ફિરાકમાં હતા પરંતુ પોલીસે સમય સૂચકતા દાખવી બંનેને ચોટીલા પાસેથી ઝડપી લીધા છે આ કૌભાંડ રાજ્ય વ્યાપી હોવાની આશંકા છે ત્યારે તપાસમાં વધુ રહસ્યો ખુલવાની શક્યતા છે છેલ્લા થોડા દિવસોથી જામનગર શહેરમાં રોજ કોરોનાના સરેરાશ એકસો પચાસથી વધુ કેસ નોંધાઈ રહ્યા છે આજે પણ શહેરમાં કોરોનાના નવા એકસો બોતેર કેસ નોંધાયા છે ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોમાં પંચાવન કેસ સામે આવતા જામનગર જિલ્લામાં આજે કુલ બસો સત્યાવીસ કેસ નોંધાયા છે ઉલ્લેખનીય છે કે જામનગરની સરકારી કોવિડ હોસ્પિટલમાં હાલ માત્ર વીસ દર્દીઓ સારવાર હેઠળ છે એટલે કે મોટા ભાગના દર્દી હોમ આઇસોલેશનમાં છે જામનગરમાં ગાંધીનગર પાસે કાર્યરત થયેલ વેસ્ટ ટુ એનર્જી પ્લાન્ટના પ્રદુષણનો વિવાદ દિવસે દિવસે વધતો જાય છે વિરોધ પક્ષ અને શાસક પક્ષ કોર્પોરેટરો સહિત સ્થાનિકોએ થોડા દિવસ પહેલા કમિશનરને ઉગ્ર રજૂઆત કરી હતી આ પછી આજે કોંગ્રેસી કોર્પોરેટર રચનાબેન નંદાણીયાએ સ્થાનિક મહિલાઓ સાથે પ્લાન્ટના સ્થળે ધરણા કર્યા હતા નમસ્તે હું વોર્ડ નંબર ની વેસ્ટ એનર્જી કંપનીને લઈ અને આજે અમે લોકોએ સ્થાનિક લોકોને લઈ અને ધરણા ઉપર બેઠા છીએ આ કંપની એક બહુ સારી કંપની છે જામનગરવાળા નસીબદાર છે કેટલી સારી કંપની છે પણ ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારી અધિકારીઓ અને જે તે ટાઈમના કમિશનરે રહેણાંક વિસ્તારમાં આ કંપનીની મંજૂરી આપી અને અહીંના સ્થાનિક લોકો ખૂબ હેરાન પરેશાન છે આની દુર્ગંધને કારણે ઘરમાં રહી નથી શકતા સુઈ નથી શકતા નથી બારે રહી શકતા નથી ઘરની અંદર રહી શકતા અને આજે અમે સરકારને ન્યાય મળે એટલા માટે પણ અમે બેઠા છીએ કે સરકારને અંધારામાં રાખી અને જો આપણા અધિકારીઓ આ ટાઈપની આટલી સરસ કંપની રહેણાંક વિસ્તારમાં નાખી દેતી હોય તો ક્યાંક ને ક્યાંક સરકારને મૂર્ખને ઉલ્લુ બનાવ્યો છે એટલે જો હવે આ કંપની ચાલુ રહેશે ને તો સરકારની બહુ મોટી હાર થશે કારણ કે આ ટાઈપના અધિકારીઓ ભ્રષ્ટાચારી અધિકારીઓને છે ને એક પ્રોત્સાહન મળશે સરકારને વારંવાર મૂર્ખને ઉલ્લુ બનાવવા માટે અને આ ટાઈપની કંપનીઓની જીત થશે અને સરકારની હાર થશે એટલે સરકારને ન્યાય મળે અને સ્થાનિક લોકોને ન્યાય મળે ને એટલા માટે અમે ધરણા કરીને બેઠા છીએ ગાંધી ચિંધિયા માર્ગે આવનારા દિવસોમાં અમે અલગ અલગ કાર્યક્રમ આપશી સરકારને ન્યાય દેવા માટે અને સ્થાનિક લોકોને ન્યાય દેવા માટે આ કંપની બંધ કરાવવા માટે જો આ કંપની ચાલુ રહેશે ને તો સરકારની બહુ મોટી હાર થશે અને અધિકારી ભ્રષ્ટાચારી અધિકારીઓની જીત થશે ન્યાય આપો ન્યાય આપો સરકાર દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ભાટિયા ગામે જમનાબેન મુરજીભાઈ કંજારિયાના મકાનમાં તસ્કરો ત્રાટક્યા હતા બત્રીસ હજાર રોકડ સહિત સોના ચાંદીના દાગીના અને ટીવી સહિત કુલ રૂપિયા બાસઠ હજારનો મુદ્દામાલ ચોરાયો હોવાની ફરિયાદ થઈ છે જામનગર મહાનગરપાલિકાના વિપક્ષી નેતા પદે કોંગ્રેસી કોર્પોરેટર આનંદ રાઠોડની વરણી થઈ છે એ પછી ધવલ નંદા ક્રમશઃ વિપક્ષી નેતા બનશે તેવી પણ ઘોષણા થઈ છે ઉપનેતા પદે બહુજન સમાજ પાર્ટીના ફુરકાન શેખ અને દંડક તરીકે કોંગ્રેસના જુબેદાબેન નુર્તિયારની વરણી થઈ છે જામનગરમાં કચરો એકત્ર કરતી કરાર આધારિત કંપનીના એકસો પચાસ કર્મચારીઓ દ્વારા હડતાલ કરવામાં આવી હતી કમિશનરને આવેદન પણ પાઠવવામાં આવ્યું હતું આગામી સમયમાં આ વિવાદ ઉગ્ર બને તેવી આશંકા છે